એસસી એસટી સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો સજ્જર બંધ રહી સમર્થન કર્યું. 1 ઓગસ્ટ 2024 રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની 7 જજોની બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલિયર લાગુ કરી રાજ્ય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો, જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમનસ્યતા ફેલાવવાનું કામ થશે. નામ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા મૂળ સંવિધાનના ઉલ્લંઘન થાય છે. સંવિધાનની ધારા 341 તથા 342 મૂળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કરવાની અધિકાર માન્ય રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રવાધન કરેલ છે, જ્યારે નામ સુપ્રીમ કોર્ટના આ અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણયને લઈને સમગ્ર દેશના એસસી એસટીના સામાજિક સંગઠનો દ્વારા આજે 21 ઓગસ્ટ ભારત બંધને એલાન આપવામાં આવ્યું, જેને લઈ ગુજરાતના તમામ સામાજિક રાજકીય આગેવાનો તથા સંગઠનો સાથેની બેઠક મળી. આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ બાદ ગુજરાતમાંથી અમે સૌ લોકોએ સમર્થન જાહેર કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોને બંધ પાડવાનું આહ્વાન કર્યું, જેના પગલે આજે અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે તમામ સમુદાય વર્ગના લોકોએ સહકાર આપી એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિતના બજારોએ સજ્જડ બંધ પાડી સમર્થન કર્યું છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.